નમસ્કાર જેડ ટીવીમાં આપનું સ્વાગત છે હું સંજય રાવલ તો આગળ વાત કરીએ તો કાંકરેદ તાલુકાના થળામાં સુરતમાં બનેલી ઘટનાને પગલે નગરપાલિકા થયું દોડતું ફાયર સેફ્ટી વિનાના કોમર્શિયલ જગાનું રિયાલિટી ચેક હાથ ધરાયું કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાએ કોમર્શિયલ વિસ્તારમાં ફાયરની સુરક્ષા માટે તપાસ શરૂ કરી હતી જેમાં સારાઓ હોસ્પિટલ શોપિંગ મોલ બહુમારી બિલ્ડિંગમાં ચાલતા ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસ તેમજ શિક્ષણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં ગત તારીખ ચોવીસ પોંચના રોજ મોતનું તાંડવ ખેલાયું હતું જેમાં સુરત શહેરના શિવાડે સરથાણા નેચર પાર્કની સામે આવેલ તક્ષશિલા આર્કેડમાં સાંજના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં ઓગણીસ જેટલા માસૂમ દીકરા દીકરીનો જીવ બરીને ખાક થઈ અગ્નિમાં ઉમાઈ ગયા હતા ફાયરની સુરક્ષાના અભાવે લોકો આગથી બચવા ચાર માળની ઇમારતથી નીચે પડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેના સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની તપાસ કરવામાં આવતા કાંકરેજ તાલુકાના એકમાત્ર થરા નગરપાલિકા દ્વારા આજ રોજ કોમર્શિયલ વિસ્તાર સરકારી હોસ્પિટલ સારા કોલેજો હોટલોમાં તેમજ ઊંચી ઇમારતો જ્યાં ટ્યુશન ક્લાસ ચાલતા હોય તેમજ શિક્ષણ આપવામાં આવતું હોય તે તમામ જગ્યા પર થરા નગરપાલિકાના કર્મચારીઓએ બે અલગ અલગ ટીમો બનાવી ફાયર સુરક્ષા માટે તપાસ હાથ ધરી હતી અને જ્યાં ફાયરની સુરક્ષા પૂરતી નથી તેવી જગ્યા પર ત્રણ દિવસમાં ફાયર સુરક્ષા માટે વ્યવસ્થા કરવા માટેની નોટિસ આપી હતી આમ સુરતની ઘટના બાદ થરા નગરપાલિકા એક્શનમાં આવી હતી અને સુરક્ષાના કડક પગલાં માટે કાર્યવાહી હાથ ધરી હતી આ ચેકિંગ હાથ ધરાતા સમગ્ર થરામાં ચાલતા બિનકાયદેસર ટ્યુશન ક્લાસીસો બિલ્ડરો વગેરેમાં ફફડાટ ફેલાયો હતો માનસી ચૌહાણ જીએસટીવી